વિદ્યાર્થીઓને વન્યજીવો પ્રત્યે જાગૃતિ કેળવાય તથા વિવિધ પોષણ કડીઓમાં વન્યજીવોનું શું મહત્વ છે તેની જાણકારી મળે તે માટે નવરંગ નેચર ક્લબ દ્વારા આશરે બસો થી પણ વધુ શાળામાં એક કસોટી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે આ કસોટીમાં આશરે એક લાખ થી પણ વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે આ અંગે વધુ વિગતો નવરંગ નેચર ક્લબના સભ્યો દ્વારા અબતક મીડિયા હાઉસની મુલાકાત લઈને પૂરી પાડવામાં આવી હતી વીડી બાલા પ્રમુખ નવરંગ નેચર ક્લબ રાજકોટ નવરંગ નેચર ક્લબના માધ્યમથી અમે બધા મિત્રો ભેગા થઈ અને સૌરાષ્ટ્રમાં લગભગ બસો અઢીસો સ્કૂલોમાં દર વર્ષે બે હજાર પાંચથી વન્યજીવ સપ્તાહ જ્યારે હોય ત્યારે અમે પરીક્ષાઓ લઈએ છીએ વન્યજીવ સપ્તાહ હોય છે બે ઓક્ટોબરથી આઠ ઓક્ટોબર સુધી ખાસ એટલે લઈએ છીએ કે ભાઈ નેવું ટકા વિસ્તારમાં આપણે રહીએ છીએ દસ ટકા જંગલો છે ગુજરાતની વાત કરું છું તો નેવું ટકા વિસ્તારની અંદર જે વન્યજીવો રહેતા હોય એની પ્રત્યે લાગણી થાય અનુકૂંપા જાગે અને સહેલું કામ છે વિદ્યાર્થીઓને કહીએ કે ભાઈ તમારી ગીરેથી પક્ષી ક્યારેય તરસું ન જવું જોઈએ ક્યારેય ભૂખું ન જવું જોઈએ બહુ નાના નાના મુદ્દા છે બાળકોને આ બહુ જ ગમતું હોય છે એટલે પક્ષીઓ હચવાય પછી એની વાડીએ જ્યારે મોટો થશે ત્યારે પક્ષીઓને અનુરૂપ એની વાડીએ ફળિયામાં એવા ઝાડ વાવશે આ ધીમી પ્રક્રિયા છે પણ બહુ જરૂરી છે મક્કમ રીતે અમે બધા મિત્રો ભેગા થઈ અને લગભગ સૌરાષ્ટ્રમાં અઢીસો સ્કૂલોમાં એકી સાથે પરીક્ષા લેવાય છે કેમ કે એને આ ગમે જ કામ કાલે જ હું જામજોધપુર ગયો હતો પ્રવાસો ચાલુ જ હોય છે આવતીકાલે કચ્છમાં જ આવું છું એના માટે થઈ અને ખાસ તો બીઆરસી સીઆરસી કહેવાય પ્રાથમિક શાળા લેવલે એને મળીએ ને એટલે એકી સાથે આખો તાલુકો લેવાય જાય એટલે આ રીતે આ વખતે તો ખૂબ મોટું કામ થવાનું છે અને બધા મિત્રો ભેગા થઈ અને આ રીતે અમે વન્યજીવોની પ્રત્યે લાગણી અનુકૂમપા જાગે એવા બહુ ચૂપચાપ રીતે કામ કર્યા કરીએ આ વન્યજીવોની લગભગ આ પરીક્ષા એકાદ લાખ વિદ્યાર્થીઓ સુધી અમે પહોંચવાના છીએ આખું અમે રાજકોટની જવાબદારી ઉર્ેશભાઈ પટેલે સંભાળી છે એની પોતાની બે સ્કૂલો છે એટલે મારી પાસે એ બહુ સારી સગવડતા છે કે જે સ્કૂલો સાથે સંકળાયેલા છે એવા મિત્રોને અમે આ સંદેશો આપીએ અને છેલ્લા ઘણા વર્ષથી કામ કરીએ છીએ અને આમ જોઈએ તો રાજકોટમાં મોટાભાગના ટીચરો સો બસો કિલોમીટર અપડાઉન કરીને એવા રહીએ છીએ એટલે અમારે એની સાથે સંપર્કો છે ખાસ તો સંદેશો હું એ આપું કે ભાઈ વન્યજીવો છે ને એનું આપણા આપણા માટે તો મહત્ત્વ છે જ પણ કુદરતની પોષણ કડીમાં ગજબનું મહત્વ છે ખાલી એક નાની વાત કરું તો મધમાખી આપણી ઘરે મધમાખી એટલે મધપૂરો હોય ને એને જો આપણે સાચવીએ સારી રીતે તો મધમાખી પરાગ રજ લઈ જવાનું બહુ ઉમદા કામ કરે છે એવું જ પતંગિયા કરે છે નાના નાના પક્ષીઓ કરે છે પક્ષીઓ જાળવાવવાનું કામ કરે છે લીંબોડી ખાય અને જ્યાં પણ ચરકે ત્યાં ઉગી જાય એટલે અમે લોકોને ખાસ તો તમારા માધ્યમથી વિનંતી કરીએ છીએ કે તમારી આજુબાજુ એવા જે વન્યજીવો હોય એને તમે સપોર્ટ કરજો સહયોગ આપજો એની વસ્તી વધશે ને તો જ આપી સુખાકારી વધશે ધન્યવાદ